हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। फ्रेंड्स, आज आप फोर टक्स ने सिलाई काम जोवाना छी। फ्रेंड्स, आनो मैं कटिंग नो पण वीडियो अपलोड कर्यो छे, तमे वीडियो न जोयो तो प्लीज जोई लेजो। अने फ्रेंड्स, आज आप फोर टक्स ने सिलाई कई रीते करी शकाय छे ते जोवाना छे। फ्रेंड्स, मैं आज फर्स्ट भाग छे तेनु ज सिलाई काम देखाड्यु छे, अने जे पाछळनो भाग के बीजो भाग छे ने तेनु सिलाई काम नथी देखाड्यु, कारण के तमने ए आवडे छे। तो आप जे फोर टक्स कई रीते करवा जोईए, सिलाई कई रीते करवी जोईए ते जोवाना छे। तो फ्रेंड्स, वीडियो पूरा जोजो, स्किप बिल्कुल न करता। अने हाँ फ्रेंड्स, तमारे जो आ प्रिंसेस कटना के पछी फोर टक्स के सादा कटना तमारे फरमा जोता होय तो मैं एनी लिंक मारा डिस्क्रिप्शन बॉक्स में प्रोवाइड करी दीधी से, प्लीज चेकआउट जरूर कर लेजो। हवे फ्रेंड्स, आपणे शुरुआत करीशुं फर्स्ट भाग थी। तो तमे जोशो के आपणे पहेलो भाग लई लीधो छे, अने हवे शुं करवानुं छे के आपणे आने कवर सिलाई करवानी छे। तो कवर सिलाई यानी कि पलटावीने करवानुं छे। तो शुं करवानुं, तमारी पासे ज्यारे पण कापड टूंकुं होय तो त्यारे फ्रेंड्स आ रीते तमारे सिलाई करी नाखाय, जेनाथी कापड आपणने ओछू न पड़े। मैं नीचे सिलाई करी नाखी छे अने ऊपर पण आ रीते सिलाई करी नाखी छे। हवे फ्रेंड्स, तमे आ रीते ज्यारे सिलाई करो ने तो तमारे शुं करवानुं, जे तमारुं पीस छे ने ए सवडुं राखवानुं छे खास, अने पछी शुं करवानुं छे के आ रीते पलटाई नाखवानुं। परंतु फ्रेंड्स, आपणे हजी एक वस्तु भूली रह्या छीए, शुं जो આપણે છે ને ફ્રેન્ડ્સ, અહીંયા આપણે કાપા કરવાના છે, કારણ કે ગોળ આપણે ગળું રાખ્યું છે, તો ગોળ કટિંગ કર્યું છે તો એ માટે આ રીતે કાપા કરવા જરૂરી છે, જેનાથી આપણે જ્યારે સિલાઈ લઈએ ત્યારે દાંડી ન વળે એટલા માટે। હવે ફ્રેન્ડ્સ, આ રીતે આપણે પલટાઈ નાખવાનું છે, જો સાવ સિમ્પલ ને સહેલું છે। હવે શું કરવાનું ફ્રેન્ડ્સ, હવે આપણે અહીંયા ધારી સિલાઈ કરી નાખવાની છે। આ કાપડ જે આપણે અસ્તર કે પછી ટૂંકું હોય ને ત્યારે આ રીતે કરવાનું, બાકી તમે અહીંયા પટ્ટી ચડાવી અને ફ્રેન્ડ્સ સિલાઈ કરો તો એ વધારે ફિનિશિંગ આવે છે અને તેની આવડતા વધી જાય છે। આ રીતે સિલાઈ કરવામાં શું થાય છે કે આપણે સિલાઈ કરવામાં ઝડપ તો વધી જાય છે, ઘડીકમાં સિવાય પણ જાય છે, પરંતુ ફ્રેન્ડ્સ બ્લાઉઝની જે આવડતા હોય છે તે ઓછી થઈ જાય છે। એટલે તમે આ રીતે તમે શીખતા હો તો તમે ત્યારે આ રીતે કરી શકો છો, બાકી તમે જો શીખતા ન હો અને તમે કારીગર થઈ ગયા હોય તો તમારે અહીંયા પટ્ટી ચડાવી કે પછી ગળાપટ્ટી કે બીજી પટ્ટી આવે એ ચડાવવી પડે છે। હવે આ બાજુ આપણે અસ્તરને બ્લાઉઝના પીસ જોડે જોઈન કરી નાખવાનું છે। જો અડધો ઇંચનો ગાળો રાખવાનો છે, અને ફરજિયાત હું આ રીતે જ ફ્રેન્ડ્સ હું સિલાઈ કરું છું। તમે જોશો આ જે બ્લાઉઝ છે એ કસ્ટમરનું છે, મારું ખુદનું નથી। ને હવે ફ્રેન્ડ્સ, અહીંયા આપણે એક ધ્યાન રાખવાનું છે કે અહીંયા તમારે થોડુંક એક ઇંચ જેટલું વધારે લેવાનું છે કટિંગમાં। મેં કટિંગમાં વધારે નથી લીધું, હું ભૂલી ગઈ હતી, પણ તમારે અહીંયા વધારે લેવાનું છે, ખાસ ધ્યાન રાખજો જ્યારે ફોર ટક્સનું તમે કરતા હો સિલાઈ ત્યારે અને કટિંગ કરતા હો ત્યારે। હવે અહીંયા મેં બીજી સિલાઈ લઈ લીધી છે। ફ્રેન્ડ્સ, તમને હજી પણ મારા વિડીયો જોવા ગમતા હોય તો મને કમેન્ટ કરીને કહેજો, તમે જે પણ કહેશો એ વિડીયો હું તમને સિલાઈના પ્રોવાઇડ જરૂર કરી દઈશ। અને ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં પાર્લરને લગતા પ્લસ ઘરેલું ઉપચાર, હેર કેરને લગતા બ્યુટી ટિપ્સ બધો વિડીયો તમને મારી ચેનલમાં જરૂર જોવા મળશે, તો વિડીયો જોવાનું ભૂલતા નહીં। નકર પાર્લર સિવણના વિડીયો ન જોતા પાર્લરના પણ જોજો, અને પ્લસ ઘરેલું ઉપચાર કે હેર કેરના પણ વિડીયો જરૂર જોજો। અહીંયા મેં જે મોટો ટક્સ લીધો છે એ એક ઇંચનો ગાળો રાખ્યો છે, તમારે એક ઇંચનો ગાળો રાખવાનો છે। એનાથી શું થાય છે કે જે આપણે કટોરી બ્લાઉઝમાં કેવી રીતે કટોરીની જે ફુગો વળે છે એ રીતે જ અહીંયા ફુગો વળે છે, કટોરી ટાઈપ। આ રીતે તમારી સિલાઈ બબે મેં સિલાઈ મારી છે, તમે એક પણ સિલાઈ મારી શકો છો। હવે ફ્રેન્ડ્સ, તમે વિચાર કરતા હશો કે અહીંયા આપણે કેટલા ટક્સ લાંબા રાખવા જોઈએ, તો ફ્રેન્ડ્સ એ આપણે કેમાં જોયું છે, આપણે કટિંગમાં જોયું છે। કટિંગમાં મેં તમને બતાવ્યું છે કે આટલા ઇંચના ગાળો રાખવાનો છે અને આટલા ઇંચના લાંબા ટક્સ લેવાના છે, જો બસ આ રીતે તમારે કરી નાખવાનું છે। એટલે કે આપણે એ કટિંગમાં જોઈ લીધું છે, તમે કટિંગ ન જોયું હોય તો એની લિંક હું પ્રોવાઈડ કરી દઈશ, પ્લીઝ જોઈ લેજો। હવે અહીંયા શું કરવાનું છે કે તમારે વચ્ચે સિલાઈ મારી દેવાની છે, જેનાથી જે આપણું પીસનું કાપડ છે ને તે આખું પાછું ખસી ન જાય અને અહીંયા કરચલી ન પડે। ઘણીવાર જે કાપડ હોય છે યાની કે જે પીસ હોય છે તે ખૂબ જ પતલું હોય છે અને કાપડ આખું પાછું ખસી જતું હોય છે, તો તમે આ રીતે એને સિલાઈ મારી શકો છો। પછી તમારે અહીંયા અડધો ઇંચનો ગાળો રાખી અને સિલાઈ મારી દેવાની છે। હવે તમે જોશો ફ્રેન્ડ્સ કે તમે જે સિલાઈ કરી છે એ કમ્પ્લીટ આવી ગઈ છે, અને ફ્રેન્ડ્સ આ જે તમે બ્લાઉઝ તમે જોશો મેં પહેલો ફર્સ્ટ ભાગ કમ્પ્લીટ કરી નાખ્યો છે, એવી રીતે તમારો બીજો ભાગ પણ કમ્પ્લીટ કરી નાખવાનો છે। તો ફ્રેન્ડ્સ, આ માહિતી તમને સારી લાગી હોય તો લાઈક શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો। અત્યારની માટે બાય બાય।